આવતીકાલે વેલેન્ટાઇન ડે છે ત્યારે વેલેન્ટાઇન ડેનું યંગસ્ટર્સને ખૂબ ગેલું હોય છે. તેઓ વેલેન્ટાઇન ડે મનાવવા માટે ખૂબ આતુર હોય છે. ત્યારે આ દિવસે જ પુલવામા આપણા દેશના ઘણા જવાનો શહીદ થયા હતા, જેની યાદમાં સુરતના વેસુમાં આવેલ સાસ્કમા ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં વેલેન્ટાઇન ડે અને શહીદ દિવસ બંને સાથે મનાવવામાં આવ્યા હતા. ફેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેડ એન્ડ બ્લેક થીમ રાખવામાં આવી હતી, જેમાં ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટના 50 જેટલા વિદ્યાર્થીઓએ રેમ્પ વોક કર્યું હતું. અને આ ફેશન શોની ખાસ વાત એ હતી કે વિદ્યાર્થીઓ દ્વારા પોતે બનાવેલ કપડાં પહેરીને રેમ્પ વોક કરવામાં આવ્યું હતું. મારું નામ જેની સાન્ડિસ છે. હું સાક્સમાં ફેશન ડિઝાઇનિંગમાંથી છું. અમે લોકોએ આજે વેલેન્ટાઇન અને બ્લેક ડે સેલિબ્રેશન કર્યો હતો, જે પુલવામા હમલો થયો હતો એના શહીદોને શ્રદ્ધાંજલિ આપતા, અને વેલેન્ટાઇન ડે એક લવ અને શહીદ બંનેનું એક કોમ્બિનેશન આજે અમે સેલિબ્રેશન કર્યું છે, કે લવનું પ્રતિક અમે રેડ ગાર્મેન્ટથી એને બતાવ્યું છે અને અને બ્લેક ગાર્મેન્ટથી અમે લોકોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. તો બંનેને અમે કોમ્બિનેશન કરીને આજે શો કર્યો હતો. 50 જેટલા સ્ટુડન્ટ્સોએ પાર્ટિસિપેટ કર્યું હતું, અને અમારા સ્ટુડન્ટ્સો 3 દિવસથી ગાર્મેન્ટ પ્રિપેર કરતા હતા. એ લોકોએ જે પણ ગાર્મેન્ટ પહેર્યા હતા એ લોકોએ જાતે ડિઝાઇન કર્યા છે, અને ગઈકાલથી ડેકોરેશન કરતા હતા અને 2 દિવસથી તૈયારીઓ કરી રહ્યા હતા આજે પ્રી સેલિબ્રેશન માટે. લટવાલા ખુશી. અમે લોકોએ આજે વેલેન્ટાઇન ડેનું સેલિબ્રેશન રાખ્યું છે, પણ અમે સાથે સાથે બ્લેક ડે પણ સેલિબ્રેટ કરીએ છીએ. બ્લેક ડે અમારા આપણા દેશના જે શહીદ છે એ લોકોના શાંતિની શાંતિ માટે અમે લોકોએ કર્યું છે, કે બધાએ અમે લોકોએ બ્લેક ગાર્મેન્ટ્સ સ્ટિચ કર્યા છે. વેલેન્ટાઇન ડેવાળાએ વેલેન્ટાઇન અકોર્ડિંગ ગાર્મેન્ટ્સ રેડી કર્યા છે, એટલે એ અકોર્ડિંગ અમે આજે બંને થીમ પર બધાએ કામ કર્યું છે, અને બધું ડેકોરેશન ને ગાર્મેન્ટ રેડી કરીને આજનો દિવસ અમે સેલિબ્રેટ કરીએ છીએ. આ ગાર્મેન્ટ્સ કઈ રીતે રેડી કર્યા છે, કેટલી તૈયારી? 1 વીક જેટલો ટાઈમ હતો અમારી પાસે, એટલામાં અમે બધા ગાર્મેન્ટ રેડી કર્યા છે ફેબ્રિકને અકોર્ડિંગ. અને 14 ફેબ છે, તમે કઈ રીતે બનાવવાના છો? દેશના જે શહીદો છે એ લોકોની શાંતિ માટે, અને જે લોકોનો લવ લાઈફ પાર્ટનર હશે એ લોકો એની સાથે સેલિબ્રેટ કરશે, નહીં હશે તો સિંગલ સેલિબ્રેટ કરશે.